શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 41મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, સંવત 1848ના જેઠવદ 4 શુક્રવારે ધર્મદેવે દેહનો ત્યાગ કર્યો. તેનો અગ્નિ સંસ્કાર કરી આવ્યા પછી બીજે દિવસે શનિવારે મોટા પુત્ર રામપ્રતાપજીએ ચિત્તાભસ્મ સરયું ગંગામાં પધરાવી સામવેદી હોવાથી બીજા જ દિવસે અસ્થિસંચય નામનું શ્રાદ્ધ કર્મ કર્યું. પછી પ્રેતની પ્રસન્નતાને માટે કાચા માટીના પાત્રમાં દૂધ અને બીજા પાત્રમાં જળ ભરીને સાયંકાળે ખુલ્લી જગ્યામાં મૂક્યા. રામપ્રતાપજીએ નવશ્રાદ્ધ વિષમ શ્રાદ્ધ કરીને પ્રેતને 10 પિંડોના દાન કર્યા. આ શ્રાદ્ધમાં રત્નાવલીમાં બતાવેલા આશીષ આદિ 18 પદોનો નિષેધ હોવાથી તેનું આચરણ કર્યું નહીં. 10મે દિવસે પિંડદાન કર્યા પછી સપિંડ અર્થાત 7 પેઢીના સંબંધીજનોએ અયોધ્યા નગરીથી બહારના પ્રદેશમાં કેશ, દાઢી, મૂછ અને કાખના વાળનું મુંડન કર્યું. ત્યારે પિંડનું દાન કરનારા રામપ્રતાપજીએ સર્વે સંબંધીજનોને ભોજન કરાવ્યું. આ રીતે 10 દિવસનો વિધિ સમાપ્ત કરી દેહ શુદ્ધિ કરી 11મે દિવસે કરવાયોગ્ય કર્મનું આચરણ કર્યું. એકાદશા કર્મમાં પ્રથમ પટરાણીઓએ સહિત ભગવાન શ્રીકૃષ્ણનું મહાપૂજન કરી વૈષ્ણવ શ્રાદ્ધ કર્યું અને વિષ્ણુ જેના દેવતા છે તેવા કૃત્યચિંતામણીમાં કહેલા સામવેદના મંત્રોથી વિષ્ણુ ભગવાનનું તર્પણ કર્યું. હે રાજન, રામપ્રતાપજીએ વિષ્ણુ, શિવ, યમ, ચંદ્ર, અગ્નિ, કવ્ય, મૃત્યુ, રુદ્ર, પુરુષ અને પ્રેત આ વિષ્ણુગણના 11 શ્રાદ્ધ તથા બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, યમ અને પ્રેત આ 5 દેવતાઓના 5 શ્રાદ્ધ એમ કુલ મળીને 16 શ્રાદ્ધ કર્યા. પછી વૃષોત્સર્ગ કર્યો અર્થાત પિતૃતોષણ માટે આખલો છૂટો મૂકવારૂપ વિધિ કર્યો. પછી મહેકોદિષ્ટ શ્રાદ્ધ અર્થાત 16માંથી પહેલો શ્રાદ્ધ કર્યો અને વિષ્ણુનું પૂજન કરી અન્નની સાથે કંઠમાં સૂત્ર વીટેલા તેમજ જળથી ભરેલા ઘડાનું યથાયોગ્ય બ્રાહ્મણોને દાન કર્યું. હે રાજન, ત્યાર પછી રામપ્રતાપજીએ 11મા દિવસે કરવામાં આવતા કર્મવિધિ પ્રમાણે દક્ષિણામાં ઓશિકું, ગાદલું, ઓછાડ આદિના ઉપકરણોએ સહિત શૈયાનું બ્રાહ્મણોને દાન કર્યું તથા આસન, પગરખા, છત્ર, મુદ્રિકા, કમંડલું, ભોજન, ભોજનપાત્ર અને વસ્ત્ર આ 8 તથા અન્ય 13 પ્રકારના પદોનું દક્ષિણાએ સહિત બ્રાહ્મણોને દાન કર્યું. તેમજ ગાય, રથ, અશ્વ અને મહિષી આદિકના દાન કર્યા. એક તંત્રની આવૃત્તિથી 16 પ્રકારના શ્રાદ્ધોનું અનુષ્ઠાન એક જ 11મા દિવસમાં કર્યું. રામપ્રતાપભાઈએ તે 16 શ્રાદ્ધોમાં પ્રથમ માસિક શ્રાદ્ધ કર્યું, પછી ઉન્માસિક, દ્વિમાસિક, 3 પખવાડિયામાં કરવામાં આવતું ત્રિપાક્ષિક શ્રાદ્ધ, એમ મહિને મહિને આવતા ત્રિમાસિક, 4માસિક, 5માસિક, 6માસિક, 6માસિક, 7માસિક, 8માસિક, 9માસિક, 10માસિક, 11માસિક અને 12માસિક શ્રાદ્ધ એક સાથે કર્યા અને અંતિમ ઉનાબ્દિક અર્થાત અર્ધવાર્ષિક શ્રાદ્ધ કર્યું. આ પ્રમાણે 16 પ્રકારના શ્રાદ્ધ કર્યા. તેમાં પોતાના જ્ઞાતિજનોને તથા બીજા બ્રાહ્મણોને ભોજન કરાવ્યા અને 12મા દિવસે સપિંડીકરણ શ્રાદ્ધ રામપ્રતાપભાઈએ કર્યું. તે શ્રાદ્ધમાં પિંડનું સંયોજન કર્યું, પછી નિઃશ્વાસ ધેનુ અને મોક્ષ ધેનુનું બ્રાહ્મણોને દાન આપી તે સામવેદી વિપ્રો પાસે વામદેવ્ય નામના સામવેદનું ગાન કરાવ્યું. તે દિવસે પોતાના જ્ઞાતિજનોને અને બીજા હજારે હજાર બ્રાહ્મણોને ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય આ 4 પ્રકારના ઉત્તમ ભોજનથી તૃપ્ત કર્યા. હે રાજન, રામપ્રતાપભાઈએ 13માના દિવસે 16 ષોડશોપચારથી વિષ્ણુ ભગવાનનું પૂજન કરી
શ્રવણ આદિ 13 દેવતાઓનું પૂજન કર્યું અને બહુ પ્રકારના દાન આપી પાથેય નામનું વૈષ્ણવ શ્રાદ્ધ કર્યું. ત્યાર પછી સ્નાન કરીને ધોયેલા વસ્ત્રો પરિધાન કરી ગણપતિજીનું પૂજન કરી સ્વસ્તિવાચન કર્મ કર્યું. તે સમયે ધર્મદેવના અયોધ્યાવાસી સેંકડો શિષ્યોએ તથા સગા સંબંધી તથા હેતુ સંતોષી જનોએ રામપ્રતાપભાઈને બહુ પ્રકારનું ધન અને નૂતન વસ્ત્રોની ભેટ ધરી અને રામપ્રતાપભાઈએ તે દિવસે હજારે હજાર બ્રાહ્મણોને, આગંતુક અન્ય હજારો જનોને તથા આવેલા સમગ્ર અતિથિ અન્નારથી સર્વેને ખૂબ જ ભાવથી જમાડ્યા. આ રીતે ધર્મદેવના અર્ધદૈહિક કર્મમાં મુખ્ય કલ્પથી દશેક વિધિ કર્યો. ઘણું બધું ધન છૂટે હાથે વાપર્યું, છતાં પણ શ્રીહરિના સાનિધ્યને કારણે ધનમાં કોઈ પણ પ્રકારની ખામી આવી નહીં. હે રાજન, પોતાના નંદરામ આદિ પુત્રો અને સુવાસીની પત્ની તથા અનુજ ઈચ્છારામની સાથે રામપ્રતાપભાઈ પિતા ધર્મદેવ પાસેથી ભાગવતી દીક્ષામાં પ્રાપ્ત કરેલા ભગવાન શ્રીકૃષ્ણના બંને અષ્ટાક્ષર મંત્રોનો નિરંતર જપ કરતા હતા. હે રાજન, હવે ઘર છોડી વનમાં જવા ઈચ્છતા ભગવાન શ્રીહરિની ઈચ્છાથી બંને ભાઈઓને પોતાના સહોદર શ્રીહરિને વિશે જે ભગવાનપણાનું જ્ઞાન હતું તેની વિસ્મૃતિ થઈ. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે અક્ષર, કાળ, માયા આદિ સર્વના નિયંતા ભગવાન શ્રીહરિએ પિતા ધર્મદેવના ઔર્ધ્વદૈહિક કર્મના અનુષ્ઠાનથી નાસ્તિકોએ ખંડન કરેલા વૈદિક કર્મકાંડના માર્ગનું આ પૃથ્વી પર ફરી ખૂબ જ સારી રીતે પ્રવર્તન કર્યું. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ધર્મદેવના ઔર્ધ્વદૈહિક ક્રિયાવિધિનું નિરૂપણ કર્યું. એ નામે 41મો અધ્યાય પૂર્ણ થયો.